ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટની ક્રિસ્ટલ સ્કૂલનું 99.99 પીઆર પરિણામ રહ્યું હતું, જેમાં બારડ પ્રિન્સે 99.98 પીઆર સાથે સ્કૂલમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો, તેમજ બારડ હરપાલ અને જાડેજા હેપી રાજે 99.96% પરિણામ રહ્યું હતું. ધોરણ 10ની પરીક્ષાનું જ્યારે આજે રિઝલ્ટ આવી ગયું છે ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને 10માના જેટલા વિદ્યાર્થીઓ છે એમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે જેટલા પણ ટોપર્સ છે ક્રિસ્ટલ સ્કૂલના તેઓ અમારી સાથે છે. ભાઈ તમને કેવી મજા આવી? એક અલગ જ ચામ જોવા મળી રહ્યો છે આપણી સાથે જે ટોપર્સ છે એમાંથી. તમારું નામ શું છે? પ્રયાસ કરીને મહેનત કરી હતી અને ખાસ કરીને સ્કૂલનો કેવો સપોર્ટ હતો? આમ જોઈએ તો અમારી ક્રિસ્ટલ સ્કૂલમાં જ ટોપ 10માં 8 જણા આવ્યા છે અને અમારા ઉપર પર્સનલી ધ્યાન આપતા રણજીત સર, રોહિત સર બધાનો અમને ખૂબ સાથ સહકાર મળ્યો, તેથી જ અમે આવી સિદ્ધિ સુધી પહોંચી શક્યા. તેઓનો જ ખૂબ જ મોટો ફાળો છે અમારી આ સિદ્ધિમાં. તમારું નામ શું છે? હરપાલ છે. ઓકે, શું કહેશો ખાસ કરીને આજે જે રિઝલ્ટ આવ્યું છે અને ટોપર્સમાં છો, શું કહે? ટોપર્સમાં ખૂબ જ ખુશી છે અને તેનું કારણ છે રણજીત સર. ત્યાં દ્વારા ઘણા મોટિવેશનલ શું કહે સેમિનાર આપતા હતા અને ત્યાં દ્વારા અમને પ્રેરણા મળી. ઓકે, તમારું નામ? બાબાજી ઉદય. કેટલા કલાક મહેનત કરતા 10માં? એટલે જનરલી તો અમારે સ્કૂલમાં જ બધો અભ્યાસ પૂરો થયો, રીડિંગ ટાઈમમાં અમારે મહેનત થતી કે 6-7 કલાકની અમે રીડિંગ ટાઈમ થતા, પછી બહારનું પછી પ્રવૃત્તિ થોડુંક માઇન્ડ ફ્રેશ કરીએ અને રીડિંગ ટાઈમ 6-7 કલાકનો રહેતો. તમારું નામ? શંકર દર્શક. ઓકે, શું કહેશો સ્કૂલમાં કેવો સપોર્ટ હતો? સ્કૂલમાં રોહિતભાઈ તરફથી ફૂલ સપોર્ટ હતો. જે પણ કાંઈ જરૂરી ફેકલ્ટી હોય કે આ ફેકલ્ટી જ અમને જોઈએ છે તે જ ફેકલ્ટી આવતી અને એવા બધા સપોર્ટને લીધે જ અમારું આવું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. મેડમ તમારું નામ શું? ગાથે શીતલ. ઓકે, હું પૂછવા માંગી સૌથી નબળો સબ્જેક્ટ કયો હોય જેમાં સૌથી ઓછા માર્ક આવ્યા હોય? મને ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં 92 અને સૌથી ઓછા માર્ક્સ આવ્યા છે. સ્કૂલ તરફથી સપોર્ટ આપ્યો હોય ને આપણને ન ફાવતું હોય પછી ફાવ્યું એવું કેટલું? હા, ઘણા સબ્જેક્ટના ઘણા ટોપિક પે એવું થયું છે, પરંતુ સ્કૂલ તરફથી આપણે કોઈ પણ કહીએ તો રણજીત સર તે ફેકલ્ટી આપણે જે ફેકલ્ટીનું સમજાતું હોય તે ફેકલ્ટીને કહી અને એક્સ્ટ્રા ક્લાસીસ પણ ગોઠવતા અને આ જે કંઈ પણ મારું પરિણામ આવ્યું છે તેનો શ્રેય રણજીત સર તેમજ ક્રિસ્ટલ સ્કૂલને જ જાય છે. મારી સાથે અહીંયા જ ભણતી એક વિદ્યાર્થીની છે જેમને પૂછીએ આપણે. મેડમ તમારું નામ શું છે? દીપાલી ધનવાની. ઓકે, આપને 10માં અત્યારના કેટલા પર્સન્ટેજ આવ્યા છે? અત્યારે 94.66. ઓકે, ખાસ કરીને કેવું ફીલ થાય છે આજે આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે, શું કહેશો? એકલું કઈ નથી શકતી, એકલું ગમે છે મને, એકલા ઇટ્સ વેરી ગુડ એન્ડ ફોર આઈ છે આઈ ડોન્ટ નો. અને ખાસ કરીને સ્કૂલની વાત કરીએ તો સ્કૂલ તરફથી કેવો તમને ભણાવવામાં આવ્યો, કેવો રિસ્પોન્સ હતો? સુપર. સ્કૂલ એ ઇતના સપોર્ટ કિયા હે મુજે કે એકલું ખબર નથી, મને એકલું સપોર્ટ કર્યું છે આ સ્કૂલને મને. ઓકે, થેન્ક યુ. ફૂલી સપોર્ટ કિયા હે મીન્સ. મેડમ આપ ભી યહાં પે આયે હો, જો આપ ઉનકે પેરેન્ટ્સ હો, આપ ક્યા કહેના ચાહોગે? મેં તો જીતના કમ જીતના બોલું ઉતના કમ હે સ્કૂલ કે બારે મેં, બસ ઇતના હી કહે સકતી હું કે પેરેન્ટ્સ કો જો ભી અપને બચ્ચો કો યહાં પે પઢાના ચાહતે હૈ એસા સમજ લીજીએ કે ફૂલ ટ્રસ્ટ, ફૂલ સપોર્ટ ઓર બહોત બહેતરીન સ્કૂલ હૈ. ખાસ કરકે આપકી બચ્ચીને આજ 10th જો રિઝલ્ટ આયા, ટોપ કિયા હૈ, આપ ક્યા કહેના ચાહોગે? ઉનકી કિતની મહેનત થી ઇનકે પીછે? 100% સ્કૂલ કા સપોર્ટ હૈ, 100%. અગર યે સ્કૂલ યહાં પે ઇતને અચ્છે ટીચર્સ, ઇતને અચ્છે, મેં ખાસ કરકે બ્રેઇન સર ઓર રણજીત સર કા શુક્રિયા અદા કરના ચાહુંગી. યહાં કે ટ્રસ્ટી હૈ, યહાં કે પ્રિન્સિપલ સર હૈ, ઇતના અચ્છા હૈ, ઇતના સમજ લે કે હમ તો ઘર મેં પેરેન્ટ્સ ઘર મેં બેઠે રહેતે હમ લોગ, લેકિન યહાં પે એસા સમજ લે કે યે મંદિર હૈ ઓર યે ભગવાન હૈ ટીચર્સ. હમ લોગો કો જીતની ભી ગર્લ્સ હૈ ઉનકો ભી ઇતના શાંતિ હોતી હૈ ઉનકી મધર્સ કો કે નહીં એક સહી જગહ પે જો આજકલ બહોત કુછ ચલ રહા હૈ સ્કૂલ્સ કે બારે મેં યહાં પે આપ ફૂલ ટ્રસ્ટ કર સકતે હો ઓર ઇતને અચ્છે હૈં કે મેં આપકો બતા નહીં સકતી એજ્યુકેશન વાઇઝ, મેનેજમેન્ટ વાઇઝ સબ તરહ સે બેસ્ટ હૈ, ક્રિસ્ટલ સ્કૂલ બેસ્ટ હૈ. ઓકે, તમારું નામ શું છે? મારું નામ ગોહિલ ઋતિકા દિનેશભાઈ છે. ઓકે, કેટલા 10th તમને પર્સન્ટેજ આવ્યા છે? મને 99.07 પીઆર છે. ઓકે, ખાસ કરીને શું કહેશો કે તમારી મહેનત કેટલી હતી, કેટલો સમય તમે વાંચતા હતા અને સ્કૂલ તરફથી તમને કેવો સપોર્ટ હતો?
અમારી સ્કૂલ દ્વારા પણ અમને ખૂબ સપોર્ટ કરવામાં આવ્યો હતો અને બહુ જ ઝાઝા રાઉન્ડ્સને એવું લેવામાં આવતા હતા અને અમે લોકો રીડિંગ પણ ઘણું ઝાઝું મિનિમમ 10 to 11 આવર્સનું દરરોજનું રીડિંગ રાખતા હતા અને અમારી સ્કૂલ દ્વારા એક્ઝામ્સ પણ બહુ ઝાઝી લેવામાં આવતી હતી અને ટીચર્સનો પણ સપોર્ટ સારો હતો. મેડમ, આપની જે વિદ્યાર્થી છે એમને સારા રિઝલ્ટ આવ્યું છે, શું કહેશો? મને મારી ડોટર ઉપર ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે કે મારી બેબી આજે 99.07% લઈ આવી છે, એના માટે ખૂબ ખુશ છું અને સ્કૂલમાંથી પણ ખૂબ જ સરસ સપોર્ટ કરવામાં આવતો હતો. એમ કહેવાય છે કે પરીક્ષા જ્યારે બાળકનું આવતું હોય છે ત્યારે પરીક્ષા માતાની પરીક્ષા હોય છે, આ વાત સાચી છે કે શું કહેશો? હા, એ તો છે. ઘરમાંથી પણ એને એવું વાતાવરણ પૂરું પાડતા હતા અમે લોકો અને ખૂબ મારી ડોટર પણ મહેનત પણ કરી છે. અને સાહેબ, આપનું નામ શું છે? ગોહિલ દિનેશકુમાર. ઓકે, આપની દીકરીને આજે આટલા સારા પર્સેન્ટેજ આવ્યા છે, શું કહેશો આપ? મને એના ઉપર પ્રાઉડ થાય છે કે એના જે પર્સેન્ટેજ છે એની મહેનત પ્રમાણે એને મહેનત એવી કરે છે. ખાસ કરીને એમ વાત કરીએ કે ફાધરને સમય નથી હોતો બાળકને ભણાવવાનો, જ્યારે એની માતા વધારે સૌથી વધારે ધ્યાન દઈને સ્કૂલ પણ દેતી હોય છે, તો એ બાબતે આપનું શું માનવું છે કે આપે એમને ક્યારેય ભણાવ્યા છે? ના, મારી પાસે ટાઈમ નહીં, એ એને મમ્મી દે. સ્કૂલનો કેવો સપોર્ટ રહ્યો છે? સ્કૂલનો સારો રિસ્પોન્સ છે, સ્કૂલના પૂરા સ્ટાફ તરફથી એને કૃતિકાને પૂરો સપોર્ટ રહ્યો છે. બધા ટીચર્સ ને બધા સરનો પણ ખૂબ જ સરસ સપોર્ટ હતો, એક ફેમિલી વાતાવરણ અહીંયા સ્કૂલમાં પણ એને મળતું હતું. ઓકે, આપનું નામ શું? મારું નામ ડોડિયા હિલોની છે. 10th માં કેટલા પર્સન્ટેજ? 10th માં મારે 89.48% છે અને મારા માટે ખૂબ જ સારી વાત છે કેમ કે ક્રિસ્ટલ સ્કૂલનો ઘણો સપોર્ટ છે મારામાં કે મારી મહેનત પણ પાછળ પણ ઘણા ટીચર્સ અને એને પણ ખૂબ જ મહેનત કરી છે અને એના માટે હું ક્રિસ્ટલ સ્કૂલની ખૂબ ખૂબ આભારી છું. ઓકે, તમે કેટલા સમય માટે વાંચતા હતા, કેટલું સમય વાંચન કરતા? દિવસના તો રોજ, મતલબ વચ્ચે થોડો સમયનો બ્રેક લેવાનો, પણ કન્ટિન્યુ સ્ટડી કરીએ તો બેટર રહે કે મતલબ એમાં તમને ફોકસથી જો તમે વાંચો, એવું નહીં કે કન્ટિન્યુઅલી તમે વાંચો જ, વચ્ચે પણ બ્રેક લઈ શકો છો, પણ જો કન્ટિન્યુઅલી વાંચો તો તમારા માટે ખૂબ જ સારું છે. એટલે હું આખો દિવસ અને રાતના 12:30 સુધી વાંચતી. એક જ્યારે રિઝલ્ટ આવવાનું એ પહેલાં તમે કોઈ એક્સપેક્ટેશન બાંધી હશે કે મારા આટલા પર્સન્ટેજ આવશે, એટલા આવ્યા છે, શું કે? હા, મેં જે એક્સપેક્ટેશન રાખી હતી કે નહીં મારા આટલા પર્સન્ટેજ આવે છે તેના કરતાં પણ ઘણા સારા પર્સન્ટેજ આવ્યા છે, તો એ મારા માટે ખૂબ જ સારી અને ખુશીની વાત છે કે મારા એક્સપેક્ટેશન કરતાં પણ વધુ સારા પર્સન્ટેજ છે મારા. સર, આપની દીકરીને જે બહુ સારા પર્સન્ટેજ આવ્યા છે, આપ શું કહેશો અને આપનું નામ શું? મારું નામ છે મનુભાઈ ડોડિયા અને મારી પૌત્રી છે, દીકરાની દીકરી બ્રિલિયન્ટ છે, હોશિયાર છે, ઉપરાંત એનું સ્કૂલનું જે મેનેજમેન્ટ છે રંજીત સરને એ લોકોનું પોતાનું જે દેખરેખ ધ્યાન રાખીને બહુ સારું વાત છે અને જે અમારી ધારણા હતી એ પ્રમાણે જ એમને પર્સન્ટેજ આવેલા છે. અને વાત કરીએ કે એક પિતા તરીકે, આમ તો જોઈએ તો પિતા એકદમ દાદા તરીકે ખૂબ જ બિઝી હોતા હશો, પણ જ્યારે ભણતા હશે એમનું વાંચન આપ જોઈને શું કહેશો? ના, એમણે પૂરતી જ મહેનત કરેલી છે, મારે ધ્યાન હું BA કરેલું છે એટલે થોડું હું પણ એમને સાથે જાગીને થોડું ઘણું ભણાવતો એટલે એને પોતાની મહેનત સારી એવી કરેલી છે. કે આપનું નામ શું? ત્રિવેદી શાહ. અને કેટલા પર્સન્ટેજ? 88.90 PR. અને શું કહેશો તમારી સ્કૂલ વિશે અને તમારું ઘરે જે આપણે ભણ્યા છે? બસ બહુ સારું રહ્યું, બધા ટીચરનો સપોર્ટ અને પેરેન્ટ્સ સાથે બધાનો સપોર્ટ ખૂબ જ સારો રહ્યો, બહુ જ મજા આવી અને ઘણા સપોર્ટ પણ બધાનો બહુ જ. એક પેરેન્ટ્સ તરીકે તમે શું કહેવા માંગો છો પોતાની? બહુ સરસ ભણાવે છે એટલે મને બહુ જ ગમે છે કે મારું છોકરું આગળ અહીંયા જ ભણે, આ જ સ્કૂલમાં ભણે. આપનું નામ શું છે? મારું નામ શિષપાલ મિત મનોજભાઈ. મેં 99.07 PR અને 89% સિક્યોર કર્યા છે. ખાસ કરીને સ્કૂલનો કેટલો સપોર્ટ રહ્યો છે અને તમે કેટલા કલાકની મહેનતો કરી છે? સ્કૂલ તો ખૂબ જ સપોર્ટિવ રહી છે મારા માટે અને મેં દરરોજના 4 to 5 કલાક દરરોજનું રીડિંગ અને સ્કૂલનો સાથ હતો સાથે એટલે આટલા પર્સન્ટેજ હું સિક્યોર કરી શક્યો છું. મેડમ, આપનું નામ શું છે? પન્નાબેન. ઓકે, ખાસ કરીને સ્કૂલનો કેવો સપોર્ટ રહ્યો છે અને જે આપનું બાળકે ભણ્યું છે તો શું કહેશો એમને? સ્કૂલનો તો બહુ સરસ છે સ્કૂલમાં અને મારા બાબાની મહેનત પણ એવી છે અને સ્કૂલમાં પણ સરસ અભ્યાસ કરાવે છે, બધાનો સ્ટાફનો સ્વભાવ સરસ છે. વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં સૌથી મોટો સિંહ ફાળો કહેવાય તો કોઈ એક વ્યક્તિ એટલે કે શિક્ષકોનો હોય છે, ત્યારે આપણી સાથે ક્રિસ્ટલ સ્કૂલના રંજીતભાઈ ડોડી આપણી સાથે જોડાઈ ગયા છે. રંજીતભાઈ, આપ શું કહેશો?
બાર સાયન્સ પછી દસમામાં પણ આટલું ધમાકેદાર પરિણામ આવ્યું એ અમારા માટે બહુ ઉત્સાહનો વિષય છે. ખાસ કરીને અમારા વિદ્યાર્થીઓની મહેનત અને અમારા શિક્ષકોએ જે આયોજન આપ્યું છે એને ફોલો કર્યું, એના કારણે આજે બોર્ડ ટોપ ટેનની અંદર 8 વિદ્યાર્થી તો માત્ર ક્રિસ્ટલ સ્કૂલના જ છે અને 17 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કરી અને ખૂબ જ અમને સંતોષ થાય તેવું શ્રેષ્ઠ પરિણામ અમે જેવું ઈચ્છતા હતા તેવું આવ્યું છે. અને એનું સંપૂર્ણ શ્રેય હું અમારા ઉપર વિશ્વાસ મૂકનાર તમામ વાલીશ્રીઓને આપું છું અને અમારા વિદ્યાર્થીઓએ જે મહેનત કરી છે અને અમારા શિક્ષકોની જે એક્ટિવ ટીમ છે, ટીમ નહીં પણ ફોજ છે, એ તમામ શિક્ષકોને પણ આમનો અભિનંદન આપું છું.